ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાજ પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. સુરતમાં વકરી રહેલા કોરોનાના કહેર વચ્ચે લાલગેટ ખાતે આવેલી સુફી સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર લઈ દર્દીઓ સાજા થઈ રહ્યા છે, ત્યારે સુફી હોસ્પિટલના તબીબો અને સ્ટાફની મહેનત અંગે દર્દીઓના સંબંધીઓએ પણ સરાહના કરી હતી. સુરતમાં કોરોનાના કાળો કેર વર્તાવી રહ્યો છે, ત્યારે સુરતમાં હાલ કોરોનાના દર્દીઓમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. સુરતમાં અનેક કોવિડ હોસ્પિટલો શરૂ કરાઈ છે, તો સાથે આઇસોલેશન સેન્ટરો પણ શરૂ કરાઈ છે, જેમાં સુરતમાં 15 વર્ષથી લાલગેટ વિસ્તારમાં ચાલતી સુફી હોસ્પિટલ હાલ હાલાઈ મેમણ જમાતના પ્રમુખ ઇલિયાસભાઈ ભા અને સુરત હલાઈ મેમન જમાતના પ્રમુખ ઇલિયાસભાઈ કાપડિયા છે અને રઉભાઈ બોમ્બેવાલા છે, જેના થોડે આ હોસ્પિટલ અને કોરોનાના મહામારીમાં ઓક્સિજનનો સપ્લાય અમને સપોર્ટ સારી રીતે મળી રહેલું છે. અહીંયા દાખલ થયેલા દર્દી અને એના સાથે એના એક સંબંધીને બે ટાઈમ જમવાનું ફ્રી લીલા આપવામાં આવે છે, જેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. મારા માનવા મુજબ પ્રમાણે આ સુફી હોસ્પિટલમાં જે કોવિડ પેશન્ટ પાસે અમે એક ચાર્જ લઈએ છીએ, જે કોઈ હોસ્પિટલ લઈ શક પોસિબલ નથી, 2100 રૂપિયા જનરલ વોર્ડનો ચાર્જ છે અને 3500 રૂપિયા સ્પેશિયલ રૂમનો ચાર્જ છે. એમાં પણ પેશન્ટની પાસે સગવડ નહીં હોવાથી ટ્રસ્ટીશ્રીને કહીએ એટલે રાહત કરી આપવામાં આવે છે. હું ડૉક્ટર શૌનક મહેતા, એમડી ફિઝિશિયન, અત્રે આ લાલગેટ સ્થિત સુફી સાર્વજનિક હોસ્પિટલ ખાતે હું અને મારા આસિસ્ટન્ટ ડૉક્ટર્સ બીજા ડૉક્ટર અલીભાઈ છે, ડૉક્ટર નીરજભાઈ છે અને અમારી સાથે બીજા ફિઝિશિયન છે ડૉક્ટર અમિત શાહ. અમે લોકો આ જ્યારથી કોરોના મહામારી ચાલુ થઈ છે ત્યારથી અહીંયા કોરોનાના પેશન્ટમાં અહીંયા દાખલ કરીને એમની સારી સારવાર કરી રહ્યા છીએ અને અત્યાર સુધીમાં આશરે 1500 જેટલા કોરોના પેશન્ટની અમે સારવાર કરી છે અને એમાંથી 85% જેટલા પેશન્ટ સારા થઈને ગયા છે. આ હોસ્પિટલ ખાતે લગભગ 60 જેટલા બેડ છે, એમાં બે વિભાગ રાખેલા છે. એક નવા બિલ્ડિંગનો જે વિભાગ છે તેમાં અમે નોન કોવિડ પેશન્ટ અને પીડિયાટિક બાળકો એના માટેનો અલગ વિભાગ રાખેલો છે અને જૂના બિલ્ડિંગમાં કોવિડ પેશન્ટ માટેનો વિભાગ રાખેલો છે. કોવિડ પેશન્ટ માટેના અત્યારે અમારી પાસે એમાંથી 35-40 બેડની સગવડ અમારી પાસે ઉપલબ્ધ છે. ઓક્સિજન છે, 5 જેટલા બાયપેક મશીન છે અને બાકી લેબોરેટરી એક્સરે બધી સુવિધા અહીંયા ઉપલબ્ધ છે. સ્ટાન્ડર્ડ જે કોરોનાની ટ્રીટમેન્ટ છે તે બધી જ અમે અહીંયા આપીએ છીએ. પેશન્ટના રિપોર્ટના આધારે કેટલા ટકા એમનો સિટી સ્કેનમાં છે, કેટલો બ્લડ રિપોર્ટમાં શું છે એ બધું જોઈ અને એ પ્રમાણે નક્કી કરીને જે અત્યારે હાલ પૂરતું જે કોવિડની ટ્રીટમેન્ટ હુ તરફથી કે ગવર્મેન્ટ તરફથી જે જાહેર કરવામાં આવી છે એને અમે ફોલો કરીને એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરી રહ્યા છીએ. લોકોને શું કહેવામાં આવે છે? અમારા તરફથી મુખ્ય સલાહ લોકો માટે એ જ છે કે માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ રાખો અને હવે તો સરકારે વેક્સિન ઉપલબ્ધ કરાવી છે એટલે બને એટલા જલ્દી વેક્સિન મૂકો. એ સિવાય આપણી પાસે આ મહામારી સામે લડવાનો બીજો કોઈ ઉપાય નથી. મારા મમ્મી હતા, મારા મમ્મીને બાયપેક પર રાખ્યું હતું 3 દિવસ. એના પછી એટલું સારી ટ્રીટમેન્ટ અહીંયા આપી છે કે 3 દિવસની અંદર બાયવે ફટાવી દીધું અને નોર્મલ ઓક્સિજન પર લઈ લીધું. અહીંયાના જે ડૉક્ટર છે, નર્સ છે, ઓલ્સ મતલબ એવી રીતે રાખી સારવાર કરીએ છીએ કે અમારું પોતાનું ઘર જ છે ને એવું મહેસૂસ નહીં થવા જોઈએ કે હોસ્પિટલમાં અમે છીએ. એટલી સારી સારવાર આપ્યા છે. મેં સુરતથી વલસાડથી જેટલા બી મારા ઘરમામા છે ત્યાં બધા પેશન્ટને અહીંયા લઈને આવ્યું, બધા સારા થઈને ગયા છે અહીંયા સુફી હોસ્પિટલની અંદર. વલસાડ, કોસંબા, બરોડાથી બી અહીંયા આવ્યા હતા
ને આ પેશન્ટ જેટલા બી અહીંયા આવ્યા હતા ને બધા સાથે એને ઘરે ગયા છે. ટ્રીટમેન્ટ એવી સારવાર એવી આપે છે ને કે એવું મહેસૂસ નહીં થતું કે અમે હોસ્પિટલમાં છીએ, એવું લાગે અમે ઘરમાં જ છીએ. સુરતની જનતા એ કહેવા માગું છું કે જેટલી બી અહીંયા છે. હું ડૉક્ટર નીરજજી ચલોડિયા અહીંયા સુફી હોસ્પિટલમાં રેસિડેન્ટ મેડિકલ ઓફિસર તરીકે જોબ કરું છું. આ હોસ્પિટલ છેલ્લા 15 વર્ષથી આ સેવા આપી રહી છે. અત્યારે દર્દીઓ માટે નજીવો ચાર્જ તરીકે લેવામાં આવે છે. ટ્રસ્ટી સલીમભાઈ ચાંદીવાલા, યુનુસભાઈ ચક્કીવાલા અને સુલેમાનભાઈના સહયોગથી આ હોસ્પિટલ ચાલી રહી છે. અત્યારે પેશન્ટ 80-90% સાજા થઈને જાય છે અને એ ખુશીથી એ સ્માઇલથી અત્યારે એમના સહયોગથી અમે અત્યારે જોબ કરીએ છીએ. અત્યારે અહીંયા પેશન્ટને 2 ટાઈમ જમવાનું ફ્રી આપવામાં આવે છે અને સાજા થઈને ખુશીથી રિચાર્જ થાય છે, રજા લે છે. આપણું નામ ઝઘડિયા ગુલભાઈ. કયા ગામથી આવ્યા છે? બોડાન ગામથી. કયા હોસ્પિટલમાં આવ્યા છે? કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ. આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.